મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલ ચાન્સલર થી ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા વિદ્યા મિત્રો, જોઈએ ધોરણ 12 ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 શ્રેણીમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 3 ના અમુક એક્ઝામ્પલ ગણીને વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 4 કે જેમાં તમને રકમ અહીંયા આપી છે કે જો એ અને બી સંમિત શ્રેણી હોય તો સાબિત કરો કે એ બી માઇનસ બી એ વી સંમિત શ્રેણી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એ અને બી સંમિત શ્રેણી કાઢે છે. સંમિત શ્રેણી અને વી સંમિત શ્રેણી કોને કહીશું? તો કે એ નો દેશ એટલે કે એનો આપણે જે પરિવર્ત શ્રેણી મેળવીએ તો એનો પરિવર્ત શ્રેણી કે એનો એજ મળતું હોય તો એને આપણે કહીશું એ સંમિત શ્રેણી છે, અને જો એનો વિરોધી શ્રેણી મળે તો આપણે એને કહીશું એ વી સંમિત શ્રેણી છે. તો અહીંયા એ બી માઇનસ બી એ નો દેશ એટલે કે એનો પરિવર્ત શ્રેણી, તો વાલા વિદ્યા મિત્રો એ શરૂઆત પહેલા તો હું લખીશ અહીંયા એ બી વત્તા માઇનસ કૌંસમાં બી એ, કારણ કે માઇનસ બી હતા એને આપણે સરવાળા સ્વરૂપે પ્લસ કૌંસમાં માઇનસ બી એ એવું લખી શકીએ. બાર કૌંસની બાર ડેશ છે એમના એમ એટલે કે પરિવર્ત શ્રેણી આપણે પછી શોધીશું. હવે જ્યારે પરિવર્ત શ્રેણીના જે અમુક ગુણધર્મો છે જે મેં કૌંસમાં લખ્યું કે પી વત્તા ક્યુ નો ડેશ, તો પી ડેશ પ્લસ ક્યુ ડેશ આપણે કરી શકીએ. તો સરવાળા માટે પરિવર્ત શ્રેણી છે બંનેને અલગ અલગ આપી શકાય, તો એ બી નો પરિવર્ત એટલે કે એ બી નો ડેશ વત્તા માઇનસ બી એ નો ડેશ. ઓકે, તો એ નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ. બીજું કે અહીંયા એ બી નો ડેશ તો વિદ્યા મિત્રો પી ક્યુ નો ડેશ હોય તો ક્યુ ડેશ પી ડેશ થઈ જશે, એ બી નો ડેશ બી ડેશ એ ડેશ થઈ જશે. અહીંયા માઇનસ જ્યારે આપણે પરિવર્ત શ્રેણી શોધીએ તો કે એ નો ડેશ હોય તો કે ક્યાં નીકળી જશે? બાર. તો વિદ્યા મિત્રો આ માઇનસ ક્યાં નીકળી જશે? બાર. બી એ બી એ નો ડેશ કરીએ તો એ ડેશ બી ડેશ થઈ જશે, બી એ નો ડેશ એ ડેશ બી ડેશ થઈ જશે. તો આમ વિદ્યા મિત્રો જુઓ બી એ ડેશ એ બી ડેશ એ ડેશ માઇનસ એ ડેશ બી ડેશ. હવે જો એ નો ડેશ બરાબર એ હોય અને બી નો ડેશ બી હોય તો વાલે વિટામિન જુઓ બી નો ડેશ બી એ નો ડેશ એ માઇનસ એ નો ડેશ એ બી નો ડેશ બી. હવે બી એ માઇનસ એ બી અહીંયા શ્રેણી માટે ક્રમનો નિયમ જરૂરતો નથી વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં, એટલે બી એ બરાબર એ બી થશે નહીં. તો અહીંયા આપણને બી એ માઇનસ એ બી મળ્યું. હવે બી એ માઇનસ એ બી મળ્યું, માઇનસ કોમન હોય તો એ બી માઇનસ બી એ મળી જશે, તો એ મળશે એ બી માઇનસ બી એ. તો વાલા વિદ્યાર્થી મિત્રો એ બી માઇનસ બી એ નો ડેશ તો આપણને મળશે માઇનસ એ બી માઇનસ બી એ. તો આમ વાલા વિદ્યાર્થી મેં તમને કહ્યું કે જો વિરોધી શ્રેણી મળે તો એ હશે વી સંમિત શ્રેણી, તો એ બી માઇનસ બી એ વી સંમિત શ્રેણી છે એવું આપણે કહી શકીએ. ઓકે, સેમ ટુ સેમ વિદ્યાર્થી મિત્રો આગળ હવે દાખલા નંબર 5માં જોઈએ કે જો શ્રેણી કે સંમિત કે વી સંમિત શ્રેણી છે તદ અનુસાર બી એ ડેશ બી ડેશ એ બી પણ સંમિત કે વી સંમિત શ્રેણી છે એવું તમારે સાબિત કરવાનું છે. વી સંમિત છે એમ સાબિત કરો આપણે લખી શકીએ તેમ સાબિત કરો. ઓકે, તો જો બી ડેશ એ બી એનો હોય એનો આપણે પરિવર્ત શ્રેણી શોધવા માટે ઉપર લખી મેં ડેશ, તો બી ડેશ કૌંસમાં એ બી કૌંસની બાર ડેશ, કારણ કે આપણે જૂથો નિયમ વાપરી શકીએ અહીંયા બી ડેશ ઇન્ટુ એ જે બી ડેશ અને એ બી આપણે અલગ કર્યા તો એ બે અલગ જૂથ પાડે, એકમાં બી ડેશ અને બીજામાં એ બી. હવે બી ડેશ નો ડેશ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે અહીંયા પી ક્યુ નો ડેશ હોય તો ક્યુ ડેશ પી ડેશ થઈ જશે, તો બી ડેશ એનો ડેશ અહીંયા પાછા આવી જશે અને એ બી નો ડેશ આગળ આવી જશે, એ બી ડેશ આગળ અને બી ડેશ નો ડેશ પાછળ, કારણ કે પી ક્યુ નો ડેશ હોય તો ક્યુ ડેશ પી ડેશ થઈ જશે એ રીતે. તો એ અદલા બદલી થઈ જશે અહીંયા એ બી નો ડેશ, તો ફરી પાછો એનો નિયમ બી ડેશ એ ડેશ થઈ જશે. ઓકે, અને બાજુમાં બી ડેશ નો ડેશ એટલે બી, તો અહીંયા મેં તમને શું લખ્યો પી ક્યુ નો ડેશ તો ક્યુ ડેશ પી ડેશ અલ્પવિરામ પી ડેશ નો ડેશ તો પી, એમ બે નિયમના આધારે આપણને બી ડેશ એ ડેશ અને બી મળે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો જુઓ કે બી ડેશ એ બી તો બી ડેશ એ ડેશ એ બી બી ડેશ એ ડેશ બી મળ્યો. જો આપણે એ સંમિત શ્રેણી હોય તો એ ડેશ કરીએ તો આપણને એ જ મળવું જોઈએ, તો એ મળશે. તો બી ડેશ એ બી આખાનો ડેશ બરાબર બી ડેશ એ ડેશ બી જે આપણે લાગ્યા બરાબર બી ડેશ એ, કારણ કે એ ડેશ બરાબર એ છે તો એ ડેશ બરાબર એ મૂકી તો બી ડેશ એ બી એવું આપણને મળશે. તો જો બી ડેશ એ બી નો ડેશ બી ડેશ એ બી મળે તો બી ડેશ એ બી સંમિત શ્રેણી થાય, તો એ સંમિત છે એવું આપણે કહી શકીએ. તો જો એ વી સંમિત હોય તો એ ડેશ બરાબર માઇનસ એ મૂકીએ તો આ ડેશ એમાં માઇનસ એ મૂકવાથી માઇનસ બી ડેશ એ બી મળશે, તો એ વિરોધી શ્રેણી મળે તો વિરોધી શ્રેણી મળવાના કારણે આપણે એને બી ડેશ એ બી વી સંમિત છે એમ કહીશું. તો વાલા વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 અને 5 હતા જે આવા સંમિત અને વી સંમિત શ્રેણી સાબિત કરવા પર જે બંને આપણે જોઈ લીધા. આમાં મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો જે પરિવર્ત શ્રેણીના ગુણધર્મો છે
એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. એમાં ખાસ તો PQ નો ડેશ, તો Q ડેશ, P ડેશ અને જે સમ્મિત શ્રેણી માટેનું A ડેશનો ડેશ, સોરી A ડેશ બરાબર A, B ડેશ બરાબર B, આપણે કહીએ તો A અને B સમ્મિત શ્રેણી છે એવું પણ આપણે કહી શકીએ. તો એ સૂત્રનો ખાસ કરીને આપણે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો. આગળ વાત કરીએ બીજા મિત્રો, હવે દાખલા નંબર 6 કે જેમાં તમને કીધું કે જો શ્રેણી A બરાબર 0 2y z x y માઇનસ z માટે A' બરાબર i હોય તો x y z ના મૂલ્યો શોધો. તો A' બરાબર A' ઇન્ટુ A બરાબર i, તો A' વિદ્યા મિત્રો આનો પરિવર્ત શ્રેણી શોધો. તો આવશે 0 x x, 2 y y, માઇનસ y z માઇનસ z z. તો એનો પરિવર્ત શ્રેણી બનશે. બાજુમાં આવીએ તો A એમને મૂકી દઈએ આપણે આખી કિંમત, અને i i એટલે એકમ શ્રેણી, તો એમાં 3 x 3 નો એકમ શ્રેણી 100001001 આપણે મૂકી દઈશું. હવે પહેલી આ સરે પહેલી કોલમ નો ગુણાકાર કરી દો, 0 ગુણ્યા x ગુણ્યા x એટલે x² x ગુણ્યા x એટલે x² પહેલી આર બીજી કોલમ, તો 0 સાથે 2y એટલે 0, x સાથે y એટલે xy, x સાથે માઇનસ y તો માઇનસ xy, તો 0 વત્તા xy માઇનસ xy. પહેલી આર ત્રીજી કોલમ, 0 સાથે z એટલે 0, x સાથે માઇનસ z તો માઇનસ માઇનસ xz, x સાથે z તો પ્લસ xz, તો માઇનસ xz પ્લસ xz એવું આવશે. હવે બીજી યાર પહેલી કોલમ, તો 2y ગુણ્યા 0 એટલે 0, y ગુણ્યા x એટલે xy, માઇનસ y ગુણ્યા x એટલે માઇનસ xy, તો xy માઇનસ xy. બીજી યાર બીજી કોલમ, 2y ઇન્ટુ 2y એટલે 4y² y ઇન્ટુ y એટલે y² માઇનસ y ઇન્ટુ માઇનસ y તો પ્લસ y² તો 4y² પ્લસ y² પ્લસ y. બીજી યાર ત્રીજી કોલમ, 2y ઇન્ટુ z એટલે 2yz, y ઇન્ટુ માઇનસ z તો માઇનસ y z, માઇનસ y ઇન્ટુ z તો માઇનસ y z, તો 2yz માઇનસ y z માઇનસ y z એવું આપણને મળશે. પછી ત્રીજી યાર પહેલી કોલમ, તો z ઇન્ટુ 0 એટલે 0, માઇનસ z ઇન્ટુ x એટલે માઇનસ x z, z ઇન્ટુ x એટલે પ્લસ x z, તો માઇનસ x z પ્લસ x z જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો આગળ હવે જોઈએ ત્રીજી યાર બીજી કોલમ, તો z ઇન્ટુ 2y તો 2yz, માઇનસ z ઇન્ટુ y એટલે માઇનસ y z, z ઇન્ટુ માઇનસ y તો માઇનસ y z, અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો ત્રીજી યાર ત્રીજી કોલમ, તો z ઇન્ટુ z એટલે z² માઇનસ z ઇન્ટુ માઇનસ z એટલે પ્લસ z² z ઇન્ટુ z એટલે પ્લસ z² તો z² વત્તા z² વત્તા z² બાજુમાં એકમ શ્રેણી એમના એમ. હવે જો વિદ્યાર્થી મિત્રો, તો 0 વત્તા x² વત્તા x² તો 2x² અહીંયા બંનેનું બારબાકી કરશો તો 0 આવશે, કારણ કે xy માઇનસ xy એટલે 0, માઇનસ xz પ્લસ xz એટલે 0, xy માઇનસ xy એટલે 0, 4y² પ્લસ y² પ્લસ y² તો 6y² અહીંયા બાજુમાં 2yz માઇનસ yz માઇનસ yz તો 0, માઇનસ xz પ્લસ xz 0, 2yz માઇનસ yz માઇનસ yz તો 0, z² પ્લસ z² પ્લસ z² 3z² એવું આપણને મળશે. બાજુમાં એકમ શ્રેણી કેમના એમ. તો શ્રેણીકોની સમાનતા પરથી હવે આપણે કહીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો, શ્રેણીકોની સમાનતા પરથી 2x² બરાબર 1 અને અહીંયા 6y² બરાબર 1 અને 3z² બરાબર 1. આપણે ત્રણ જણ જો અગ્ર વિકર્ણ પરના ઘટકો છે એને સરખાઈ દીધા, તો આપણે એવું કહી શકીએ હવે x² બરાબર 1, કારણ કે અહીંયા જો આપણે લખીશું 2x² બરાબર 1, તો વાલા વિદ્યા મિત્રો x² બરાબર 1/2 થઈ જશે. x² બરાબર અહીંયા આવશે 1/2 અને અહીંયા આવશે √2. તો અહીંયા x² બરાબર 1/2, તો x બરાબર +1 √2, કારણ કે 2 નું વર્ગમૂળ √2 થઈ જશે. 6y² બરાબર 1, તો y² બરાબર 1/6, તો y બરાબર +1 √6. 3z² બરાબર 1, તો z² બરાબર 1/3 અને z બરાબર +1 √3. તો આમ વિદ્યા મિત્રો x ની કિંમત +1 √2, y ની કિંમત +1 √6 અને z ની કિંમત +1 √3 આપણને મળી જશે. હવે આના પછીના જે એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 7 અને દાખલા નંબર 8, એ બંને મેં તમને SW આપે છે, હોમવર્કમાં આપે છે. મેં અહીંયા લખી પણ દીધું છે હોમવર્ક, દાખલા નંબર 7 અને દાખલા નંબર 8, એ બંને દાખલા તમારી જાતે કરવાની રહેશે. જો કોઈ તકલીફ હોય તો મને જાણ કરવાની રહેશે. તો આપણે જે નેક્સ્ટ વિડીયો લેક્ચર છે એમાં એ બંને માંથી જે એક્ઝામ્પલ તમને નહીં આવડ્યો તો એનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું. બીજું વિદ્યાર્થી મિત્રો કે દાખલા નંબર 4, 5 અને 6 અહીંયા કમ્પ્લીટ કર્યા પછી હવે આપણે જોઈએ દાખલા નંબર 9. ઓકે, દાખલા નંબર 9માં તમને રકમ આપી છે કે જો અહીંયા તમને એક શ્રેણીક આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, જે હાર્ડ શ્રેણીક છે જેમાં x -5 -1 છે, પછી 3 x 3 એક શ્રેણીક આપે છે, એના ગુણાકારની અંદર 1 0 2 0 2 1 2 0 3 અને બાજુમાં x
સ્તંભ શ્રેણી આપે છે એક્સ ચાર અને એક બરાબર શૂન્ય શ્રેણી હોય તો એક્સ શોધો. અહીંયા આપણે એક્સની કિંમત શોધવાની છે. તો પહેલા અહીંયા જૂથ તમે કોઈ પણ પાડી શકો છો, તો શરૂઆતમાં આપણે આ બેના જૂથ પાડી દઈએ. તો એને જૂથમાં લખીને બાજુમાં એમને જે હાર શ્રેણી અને ત્રિકોણ શ્રેણીનું જૂથ કરી બાજુમાં જે સ્તંભ શ્રેણી એમને એમ લખી દઈએ બાજુમાં શૂન્ય શ્રેણી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલી આર પહેલી કોલમ તો એક્સ ગુણ્યા વન એટલે એક્સ, માઇનસ પાંચ ગુણ્યા ઝીરો એટલે ઝીરો, માઇનસ એક ગુણ્યા બે એટલે માઇનસ બે, પછી એક્સ ગુણ્યા ઝીરો એટલે ઝીરો, માઇનસ પાંચ ગુણ્યા બે એટલે માઇનસ દસ, માઇનસ એક ગુણ્યા ઝીરો એટલે ઝીરો, એક્સ ગુણ્યા બે એટલે ટુ એક્સ, માઇનસ પાંચ ગુણ્યા એક એટલે માઇનસ પાંચ, માઇનસ એક ગુણ્યા ત્રણ એટલે માઇનસ ત્રણ, અને બાજુમાં એક્સ ચાર એક એમના એમ અને શૂન્ય સાઇન્સ ફોર એમના એમ. હવે વાલે વિદ્યાર્થી તમે જુઓ કે અહીંયા પહેલી વાર પહેલી કોલમ, પહેલી વાર બીજી કોલમ, પહેલી વાર ત્રીજી કોલમ એવું આપણે કરી દઈએ, અને ગુણાકાર બહુ આરામથી જે જે એક હાર અને ત્રણ સ્તંભ વન ક્રોસ થ્રી હતો, બાજુમાં થ્રી ક્રોસ થ્રી હતો, તો બંનેનો ગુણાકાર આપણને વન ક્રોસ થ્રી મળી ગયો. હવે આ છે વન ક્રોસ થ્રી અને બાજુમાં સ્તંભ શ્રેણી વન થ્રી ક્રોસ વન, ત્રણ હાર એક કોલમ થ્રી ક્રોસ વન આપે છે, તો બંનેનો ગુણાકાર આપણને વન ક્રોસ વન આપશે. તો પહેલાં સર્વમાં બી એક્સ માઇનસ ટુ માઇનસ દસ અને ટુ એક્સ માઇનસ એટ એક્સ ફોર વન બાજુમાં શૂન્ય સાઈન. હવે બંનેનું ગુણાકાર એ વન ક્રોસ વન આવવાનું છે, એટલે શૂન્ય સાઈનમાં હું એક જ ઘરક શૂન્ય લખી દઈશ. અહીંયા જુઓ તો એક્સ માઇનસ ટુ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ, માઇનસ દસ ગુણ્યા ચાર એટલે માઇનસ ચાલીસ, ટુ એક્સ માઇનસ આઠ ગુણ્યા એક એટલે ટુ એક્સ માઇનસ આઠ, તો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ ટુ એક્સ કેન્સલ, માઇનસ ચાલીસ માઇનસ આઠ તો માઇનસ અડતાલીસ બરાબર શૂન્ય સાઈનનું શૂન્ય, તો એક્સ સ્ક્વેર માઇનસ અડતાલીસ બરાબર ઝીરો. તો શ્રેણીકોની સંબંધતા પરથી એક્સ સ્ક્વેર માઇનસ અડતાલીસ બરાબર ઝીરો, એક્સ સ્ક્વેર બરાબર અડતાલીસ, એક્સ બરાબર પ્લસ ફોર માઇનસ ફોર વર્ગમૂળમાં ત્રણ. કારણ કે અડતાલીસનું વર્ગમૂળ તમે વિદ્યાર્થી મિત્રો કાઢવાનો પ્રયત્ન કરો, તો અહીંયા તમે જોશો કે અડતાલીસનું વર્ગમૂળ કરવા માટે સોળ તરીકે અડતાલીસ, તો સોળનું વર્ગમૂળ ચાર, તો ફોર વર્ગમૂળમાં ત્રણ, પણ એ પ્લસ કોણ છે કે માઇનસ કોણ છે, એટલા માટે મેં લખ્યું છે પ્લસ માઇનસ ફોર વર્ગમૂળમાં ત્રણ, ચાર વર્ગમૂળમાં ત્રણ. તો દાખલા નંબર નવ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આને જેવો જ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારે દાખલા નંબર સાત અને આઠ કરવાના રહેશે જાતે. દાખલા નંબર અગિયાર જોઈએ. હવે એક્સ તમને કોઈ શ્રેણીક આપ્યો છે, ઓકે, તો શ્રેણીક આપ્યો છે બાજુમાં એ બે હાર ત્રણ કોલમ, તો ટુ ક્રોસ થ્રીનો કોઈ એક શ્રેણીક આપ્યો છે, અને બાજુમાં ટુ ક્રોસ થ્રીનો બીજો એક શ્રેણીક આપ્યો છે, તો એક્સ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ માઇનસ સેવન માઇનસ એટ માઇનસ નાઇન ટુ ફોર સિક્સ, એ રીતના તમને બે શ્રેણીક આપે છે, હોય તો શ્રેણીક એક્સ શોધો. હવે પહેલાં તો મારે આ શ્રેણીક હું એક્સ કેવો પસંદ કરું, એનું જે કક્ષા કેવી હશે, જેથી કરીને આ ગુણાકાર શક્ય બનશે. તો પહેલાં તો જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું થોડુંક અહીંયા લખું છું જેથી કરીને તમને ખ્યાલ આવે, એની કક્ષા લખી દઉં છું ટુ ક્રોસ થ્રી, અહીંયા પણ ટુ ક્રોસ થ્રી, ઓકે, બંનેમાં ટુ ક્રોસ થ્રી ટુ ક્રોસ થ્રી, બે હાર ત્રણ કોલમ. તો અહીંયા મારે એક્સની જે ગુણાકાર ક્યારે શક્ય બને કે જ્યારે આને જે હાર છે અને આનો સ્તંભ છે એ સમાન હોય, તો હું સ્તંભ પણ આનો બે જ લઈ જઈશ, તો એક્સનો સ્તંભ બે થયો. હવે બંનેનો જવાબ આવે છે ટુ ક્રોસ થ્રી, એ ક્યારે પોસિબલ બને છે કે આનો સંયુક્ત જે આની કક્ષાની અંદર જે સ્તંભની સંખ્યા છે પાછળ આવી, તો આગળ જે એક્સ છે તો એક્સના હારની સંખ્યા બે હોવી જોઈએ, તો જ અહીંયા આપણને બે મળે. જો ફરી એક વખત આ થોડું વ્યાસ સમજી લેજો, જેથી મનમાં કોઈ પાછળ કન્ફ્યુઝન ના રહે. ટુ ક્રોસ થ્રી છે, તો બે સૈનિકોનો ગુણાકાર ક્યારે શક્ય બને, જ્યારે એક્સનો એક્સ સ્તંભની સંખ્યા અને આ સૈનિકની હારની સંખ્યા સમાન હશે. એટલે હું એવું કહી શકીશ કે એક્સની જે સ્તંભની સંખ્યા છે એ તો બે જ હશે, ઓકે. પછી એનો જવાબ ટુ ક્રોસ થ્રી ક્યારે મળે, કે જ્યારે એક્સના હારની સંખ્યા એક એનો વન જેટલી જે જવાબ મળ્યો એના હારની સંખ્યા જેટલી હોય, તો એની હારની સંખ્યા બે છે, તો ટુ ક્રોસ ટુ. તો આમ વિદ્યાર્થી મિત્રો ટુ ક્રોસ ટુ હોય તો બે ક્રોસ બે અને બે ક્રોસ ત્રણનો જવાબ બે ક્રોસ ત્રણ જ આપણને મળે, તો જ બેનો ગુણાકાર થઈ અને છેલ્લે બે ક્રોસ ત્રણ હશે. તો જો એક્સ એ બે ક્રોસ બે સંખ્યા હોય, તો જ એક્સ ગુણ્યા વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ઇઝ ઇક્વલ માઇનસ સેવન માઇનસ એટ માઇનસ નાઇન ટુ ફોર સિક્સ જવાબ, એમ કે આજે સમીકરણ જે શક્ય બને. તો હવે હું લખીશ, ધારો કે એક્સ બરાબર એ બી સી ડી છે, અહીંયા ચાર હું કોઈ પણ લઈ લઈશ અચળ એ બી સી ડી જેના અમારે ઘટકો શોધવાના છે. તો જોઈએ અહીંયા એક્સની કિંમત મૂકી દઈશ, તો એ બી સી ડી અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ, માઇનસ સાત માઇનસ સાત માઇનસ નવ, બે ચાર છ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, પહેલી આ પહેલી કોલમ એ ગુણ્યા ચાર, અહીંયા એ ગુણ્યા એક એટલે એ, બી ગુણ્યા ચાર એટલે ફોર બી, અહીંયા એ બી ગુણ્યા
5 તો 2a 5b, ab ગુણ્યા 3 6 તો 3a + 6b, એના cd ગુણ્યા 1 4 તો c + 4b, cd ગુણ્યા 2 5 2c + 5b, cd ગુણ્યા 3 6 તો 3c + 6b બરાબર -8 -8 -9 અને 2 4 6. તો સમીકરણોની સમાનતા પરથી વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 સમીકરણો મળશે. a + 4b = -8, 2a + 5b = -8, 3a + 6b = -9, c + 4d = 2, c + 4d = 2, 2c + 5d = 4, 3c + 6d = 6. આમ આપણને 6 સમીકરણ વિદ્યાર્થી મળશે. 6 સમીકરણમાંથી આવું જોવો, હું સમીકરણ નંબર 1 × 2 માઇનસ સમીકરણ 2 કરતા સમીકરણ નંબર 1 ને 2 વડે ગુણ દઈશ તો 2a, આ 2a તો લોકની મેથડથી 2a 2a શું થઈ જશે કેન્સલ, તો 2a + 8b બરાબર -14, 2 વડે ગુણ લખ્યા માઇનસ સમીકરણ 2, તો 2a + 5b - 8, આપણે સમીકરણ 2 લખી દઈએ. નીચે ચિહ્નો જે ચિહ્નો છે એ બદલી દઈએ, એટલે કે બાદબાકી કરવાની છે તો માઇનસ માઇનસ પ્લસ, 2a 2a કેન્સલ, 8b - 5b તો 3b - 14 + 8 તો -6, જવાબ આવશે b = -2. તો b ની કિંમત આપણને કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો, -2. હવે સમીકરણ નંબર 1 પરથી સમીકરણ નંબર 1 માં b ની કિંમત આપણે મૂકી દઈએ તો a + 4 - 2 - 7, 4 2 8. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 2 8 થઈ જશે, તો અહીંયા હું લખી દઈશ 4 2 8. ઓકે, તો 4 2 8 જ્યારે પેલી બાજુ જશે તો +8 - 7. ઓકે, 4 2 8 તો +8 - 7 તો જવાબ આવશે +1, તો એની કિંમત આપણને +1 મળશે. ફરી એક વાર જોઈ લો, 2a + 8b = -14, 2a + 5b - 8, તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ કર્યા કારણ કે બારબાકી કરવાની, તો 2a 2a કેન્સલ, rb - 5b એટલે 3b, -14 + 8 એટલે -6, તો b = -2 મળી જાય. હવે b = -2 મળે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કિંમતમાં મૂકી દઈએ તો a + 4 - 2 = -7, તો અહીંયા a + 4 = 8 તો -8 - 7, 8 પેલી બાજુ જશે તો 8 - 8 એટલે +1, તો એની કિંમત આવશે +1. હવે આગળ વિદ્યાર્થી મિત્રો જુઓ કે જે ત્રીજા અને ચોથા સમીકરણ, સોરી ચોથા અને પાંચમા સમીકરણ, તો સમીકરણ નંબર 4 અહીંયા લખી, ચોથામાં આપણે ગુણાકાર કરીએ સી અને ડી વાળું, તો અહીંયા થોડું ચેન્જ કરો, સમીકરણ નંબર 4 × 2 અને સમીકરણ નંબર 5, જે સમીકરણ નંબર 4 ને 2 વડે ગુણ દઈએ, 2c + 8b = 4, માંથી 2c + 5b બાદ થશે, 2c + 8b = 4, 2c + 5b = 4, તો -, કરતો તો 4 4 - 4 0, અહીંયા 2c 2c કેન્સલ, તો 8b - 5b તો 3d, તો d ની કિંમત આપણને મળશે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ડીની કિંમત મળશે આપણને 0. તો ડીની કિંમત 0 સમીકરણ નંબર 5માં તમે મૂકી દો વિદ્યાર્થી મિત્રો, તો 2c + 5 0, કારણ કે 2c + 5d, તો ડીની કિંમત 0 મૂકી દો તો 2c = 4, તો સીની કિંમત આપણને 2 મળી જશે, 2 2 4. તો વાળા વિદ્યાર્થી મિત્રો, બીની કિંમત -2, એની કિંમત 1 મળી ગયો. હવે એ બીજા સમીકરણમાં સારા જે આપણે કહીએ કે બીજા સમીકરણમાં સમાધાન થાય છે કે નહીં એ પણ ચેક કરી લઈએ, તો એની કિંમત 3 થ્રી એ છો, એમાં એની કિંમત મૂકી દો 3 1 3, 3 અને બીની કિંમત -2 છે તો 3 6 12, તો -12 + 3 તો -9, એટલે કે સમીકરણમાં 3 નું સમાધાન થઈ જશે. અહીંયા આપણે ઉપયોગ ફક્ત સમીકરણ નંબર 1 અને 2 નો કરીશું, પણ ત્રીજા નંબરના સમીકરણ મૂકી એને સમાધાન કરી દઈશું જેથી કરીને કોઈ કિંમત રહી ના જાય. સી અને ડી ની કિંમત છેલ્લા સમીકરણમાં મૂકી દો છઠ્ઠામાં, તો સી ની કિંમત 2 મૂકો 3 2 6 અને ડી ની કિંમત 0 મૂકો તો પણ 6 જવાબ આપણને મળી રહેશે. તો આમ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 11 આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તો હવે જે સ્વાધ્યાય 3ના બાકીના એક્ઝામ્પલ છે, ઓકે, એની અંદર 7મું આઠમું તમારે જાતે કરવાનું રહેશે. જો કોઈ પણ તકલીફ હોય તો મને જાણ કરવાની રહેશે.